રાધે રાધે. અત્યારે અમે પહોંચી થઈ ગયા છીએ એસપીમાં, સવાઈ માધવપુર પાસ થઈ ચૂક્યું છે અને સવારે 8 વાગે મથુરા પહોંચશું. અત્યારે ફેમિલીવાળા બધા સૂતા છે, સો હવે મળશું પ્લેટફોર્મ ઉપર મથુરામાં. રાધે રાધે. બધાને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, બધા ઉઠી ગયા છે. મારું લેટર છે મોબાઈલમાં. હા રેતુ, રેતુ તમે આટામાં મોબાઈલનો વિડિયો ઉતારી મને. ઈ તો ક્યાં રહેવા માંગતા? એના બે દાદા પણ કરી છે. જેની આવી ગઈ છે, જેની નિંદર થઈ ગઈ, થઈ ગઈ. કેવી થઈ? મસ્ત થઈ ગઈ. ફાઇનલી મથુરા અમે પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 7:15. ફેમિલી આવી ગયું છે. બોલો રાધે રાધે, રાધે રાધે. હવે અહીંયાથી જશું અમે અમારા રૂમ પર. મથુરાની ગલીઓ બતાવીશ તમને, તો લેટ્સ સી મથુરાની ગલીઓ. ફાઇનલી અમે મથુરા સ્ટેશનની બહાર આવી ગયા છીએ. મારી સિસ્ટર પણ બેંગ્લોરથી આવી ગયા છે, જીજાજીને પણ. અને બધા અહીંયા રિક્ષાનો વેઇટ કરીએ છીએ. રિક્ષા અત્યારે આવે છે. બીજા બધા ગયા છે ચાની લુફ્ત કરવા માટે. શું તમને બતાવું, અહીંયા સવાર સવારની ચાની ચુસ્કી મારવા આવ્યા છે. રિક્ષામાં અમે બેસી ગયા છીએ. અત્યારે અમે જશું બંગાળી ઘાટ. તમને રસ્તામાં બતાવીશું મથુરાની ગલીઓ. બધા બેસી ગયા છે. નૈતિક બીજા બધા છે બીજી રિક્ષામાં. પાછા આવી ગયા છે. નાહી ધોઈને ફ્રેશ થઈને ચા પાણી કરી લીધા છે. બધા તૈયાર થઈ ગયા છે. અહીંથી જશું અમે વિશ્રામગઢ, ત્યાં પૂજા કરશું. મારી સિસ્ટર સાથે મથુરાની ગલીઓમાં ફરી રહ્યા છીએ. બધા પાછળ છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અત્યારે અમે જશું દ્વારકાધીરાજની, દ્વારકાધીશ મંદિરમાં. મંદિરમાં બહુ જ ભીડ છે. મંદિરના કપાટ બંધ થવાના છે, તો જલ્દી તમને પાછો જોઈન કરીશ. દિવાળીના વેકેશન માટે થઈને ખૂબ જ ટ્રાફિક છે અહીંયા. ભાઈબીજનું પણ ખૂબ જ મહત્વ છે અહીંયા મથુરામાં. ભાઈબીજના દિવસે બ્રધર અને સિસ્ટર નો તહેવાર કહેવાય છે. ખૂબ જ દર્દી છે અત્યારે મથુરાની ગલીઓમાં, જો તમે જોઈ શકો છો. અહીંથી અમે જઈશું વિશ્રામઘાટ, ત્યાં તમને વિશ્રામઘાટ બતાવીશ. આ છે વિશ્રામઘાટ જવાનો રસ્તો. અમારા કાનાભાઈ ના પપ્પા આવી ગયા છે. રાધે રાધે દાદા, મજામાં ને?
અમે આવ્યા છે વિશ્રામગઢ, જે અમારા કાનાભાઈ ગોર છે. આ ફેમિલી અમારું બધા વિશ્રામ ઘાટ ઉપર આવી ગયા છે. રાધે રાધે, ગોપાલ ગોપાલ, રાધે ગોપાલ, રાધે રાધે, કાકા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકો છો વિશ્રામ ઘાટ, જમના મૈયાને આવીએ છીએ અમે વિશ્રામ ઘાટ ઉપર. ફેમિલી સાથે છે બધા. હવે અહીં અમે યમનાષ્ટક ના પાઠ કરશું. બોલો જય જમના મૈયા કી. તેમના મૈયા ખૂબ જ પવિત્ર ગણાય છે. મહારાણીની પૂજા કરી લીધી છે વિશ્રામ ઘાટે. બધાએ ફેમિલી સાથે એક સાથે ધન્યતા અનુભવી છે. બોલો આજ કે આનંદ કી. બધા બહુ જ ખુશ છે. હવે ટાઈમ થયો છે 12:30, તો હવે બધા સાથે જમી લેશું. જમીને પછી મથુરાની ગલીઓમાં પાછા ફરીશું. અત્યારે ધર્મશાળા છે, મુંદડા કુંજ ધર્મશાળા, એમાં આપણે જમવા જવાનું છે. મારા ભાઈને બહુ જ ભૂખ લાગી છે, તો નાસ્તો નાસ્તો જાય છે. મુંદડા કુંજમાં અમે જમવા જશું. ફાઇનલી રેસ્ટોરન્ટમાં અમે પહોંચી ગયા છે. ભૂખ બહુ જ લાગી છે. ઠીક એ મમકો જરા દીખા દો, કોનસી કોનસી સબ્જી આજ? મિક્સ વેજ કી હે? આલુ ટમાટર, ઠીક ઓર ગુજરાતી રોટી ભી સાથ મે? ગુજરાતી રોટી પણ આપણને ખવડાવશે સુરજભાઈ. એટલે ખાવાનું આવી ગયું છે, ગુજરાતી થાળી. બધા જમવામાં બિઝી છે, બહુ જ બધાને ભૂખ લાગી છે. જમવાનું ખૂબ જ સુંદર છે. ક્યારે પણ આવો તો લોજની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. સો મળીએ જમીને. ચાલુ કરી દીધા છે પાણી. અત્યારે અમે જઈએ છીએ બોટમાં, બોટની સફર કરવા ફેમિલી સાથે. યમુના ઘાટમાં જે ફ્રી હતા એ બધા બોટમાં છે, ને જે ખરીદી કરવાના હતા એ બજારમાં ગયા છે. મથુરાની બજાર અમે ફરી લીધી છે. હવે આવીએ છીએ અમે ચા પીવા. કાકા ને ચા પીવી છે. કાકા ચા પીવી છે ને? હા ચા પીવી છે ને ભાઈ. કેવી પીવી છે? કડક કે મીડિયમ? કડક ને મીઠી. કડક કડક ને મીઠી. કેવી કેવી બને છે અત્યારે? મસ્ત મસ્ત બને છે. ચા બનાવે છે, જોઈએ ચા કેવી લાગે છે. બધાની શોપિંગ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જઈશું કૃષ્ણ જન્મભૂમિ ઉપર. સો તમને બતાવીશ કૃષ્ણ જન્મભૂમિ. પણ જન્મભૂમિમાં મોબાઈલ અલાઉ નથી,
એટલે રસ્તામાં આવતા વિડીયો બતાવીશ અને ત્યાંથી બહાર નીકળીને પછી તમારો વિડીયો કન્ટિન્યુ કરીશ. કૃષ્ણ જન્મભૂમિ પર જવા માટે અમારે 10-12 કિલોમીટર જેવું થશે. એ વૃંદા મથુરાથી કેટલા હોગા, મતલબ કેટલા ટાઈમ લાગે, કા 10-12 મિનિટ, મતલબ આધા ઘંટા જશે, એટલે મતલબ અડધો કલાક જેવું થશે. કૃષ્ણ જન્મભૂમિ પાસે આવી ગયા છે બધા ફેમિલી મેમ્બર અને બધા જ એક્સાઇટેડ છે. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. અંદર મોબાઈલ અલાઉ નથી, સો બહાર આવીને પાછો વિડીયો કન્ટિન્યુ કરીશ. જેટલું બતાવાય એટલું અત્યારે લોક્સમાં બતાવીશ તમને. મોબાઈલ અંદર અલાઉ નથી એટલે બહાર આવીને વ્લોગ કન્ટિન્યુ કરીશ. રાધે રાધે, રાધે રાધે. લે અહીંયા આવી રહ્યો, લે રાધે રાધે. ભૈયાને મસ્ત અત્યારે રાધે રાધે ના મસ્ત લગાવી આપ્યા છે સિંદૂર બધાને. મંદિર ની બહાર દર્શન કરીને આવી ગયા છે. બોલો રાધે રાધે. મેં પણ રાધે રાધે ના સિમ્બોલ કરાવ્યા હતા તો નેતિક પણ કહે છે કે મારે પણ કરાવ્યું છે. નેતિક આ શું કરાવ્યું? રાધે રાધે કરાવ્યું. રાધે રાધે કહી રહ્યા, ક્યાં કહી રહ્યા રાધે રાધે, ક્યાં કહી રહ્યા રાધે રાધે. અહીંથી અમે જશું મથુરા. મથુરામાં વિશ્રામગઢ દર્શન કરીને વિશ્રામગઢ ની આરતી કરીશું. ત્યાં તમને લાઈવ આરતી બતાવીશ. તો અત્યારે અમે કૃષ્ણ જન્મભૂમિથી જઈએ છીએ મથુરા. દ્વારકાધીશ દર્શન થઈ ગયા છે. બપોરે કપાટ બંધ થઈ ગયા હતા તો દર્શન થઈ ગયા હતા. પણ અત્યારે 6:30 વાગે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. આ દ્વારકાધીશનું મંદિર છે, અંદર ફોટો લેવાની મનાઈ છે. તો આરતી એનો વિડીયો ઉતાર્યો છે બ્લોગનો. જમનાજીની આરતી કરવા માટે વિશ્રામગઢ આવી ચૂક્યા છીએ. બધા અત્યારે બોટમાં જઈએ છીએ આરતી કરવા માટે સામેના કાંઠે. ત્યાંથી જમના મૈયાની આરતી કરશું અને આશીર્વાદ લેશું. તો તમને બતાવું છું જમના મૈયાની આરતી. ઘણા મેમ્બર હોવાથી એક બોટમાં આવ્યા નથી તો આ બધા એક બોટમાં બેઠા છે અને બીજા બધા બીજી બોટમાં બેસવા જાય છે. 13-13 જણા અલગ અલગ બોટમાં બેઠા છે. હવે આરતીનો લાવો લઈએ. અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે અને અમે બધા થાક્યા છીએ. હવે જાય છીએ જમવા માટે. બહુ જ ભૂખ લાગી છે તો જમીને પછી મળીએ. અને જમીને આજે સુઈ જવું છે, ઘણા થાક્યા છે. અને કાલે સવારે ગિરિરાજની પરિક્રમા કરવાની છે 21 કિલોમીટરની. સો સવારે મળીએ. ગુડ નાઇટ, ટેક કેર, રાધે રાધે.